ઉપસ્થિત સર્વે મહેમાનો અને વાલા વાલી મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થીઓનું ખૂબ સ્વાગત છે જે ટીચરોએ શિક્ષકોએ મહેનત કરી રહી એમને પણ યાદ કરવા જોઈએ રિવર સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ એનું આ વાર્ષિક ફંક્શન એન્યુઅલ ફંક્શન એમાં આપણે મળ્યા છીએ તમારા બાળકોમાં રહેલી સ્કિલ એક્સ્ટ્રા શક્તિ એની પરફોર્મન્સની તાકાત એ આપણે જોઈ રહ્યા છીએ આમ તો તમને પ્રશ્ન થતો હશે કે સ્કૂલિંગ એટલે શું સ્કૂલ એટલે શું એક્ઝેક્ટ સ્કૂલ એટલે શું સંચાલકોને અમને પ્રશ્ન છે અને તમને એનો પ્રશ્ન હોવો જોઈએ કે એક્ઝેક્ટ સ્કૂલનું કામ શું સ્કૂલે કરવાનું શું હોય છે સ્કૂલ શું છે એમ બાળકનો જન્મ થાય ત્યારે એનું વજન ત્રણ કિલોનું હોય એ ધીમે 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 યુવાન થાય પચીસ વર્ષ થાય વીસ વર્ષ થાય એનું વજન ત્રણમાંથી સાઠ સિત્તેર એંસી કિલો થાય ત્યારે એના મગજનું વજન પણ ચૌદસો ગ્રામ થાય છે જેમ એની ઉંમર વધે છે એમ મગજનું વજન વધીને ચૌદસો ગ્રામ સુધી થાય છે પણ સાયન્સ એવું કહે છે કે એકથી પાંચ વર્ષની ઉંમરની અંદર બાળક વધુ વધુ શીખે છે વધુમાં વધુ ગ્રાસ કરે છે આજુબાજુનું જે વાતાવરણ છે ને વધુમાં વધુ કેચ કરે છે એટલા માટે જ બાળક જન્મતા પછી એક કે દોઢ વર્ષમાં જે તે વિસ્તારની ભાષા શીખી જાય છે જો એ ગુજરાતમાં જન્મે તો ગુજરાતી આવડે છે ઇંગ્લેન્ડમાં જન્મે તો અંગ્રેજી આવડી જાય ફ્રાન્સમાં જન્મે તો ફ્રેન્ચ આવડી જાય આપણે અત્યારે ફ્રેન્ચ શીખવી હોય તો ન શીખી શકીએ આપણને એવું લાગ્યા કરે છે કે દસમા ધોરણમાં બહુ શીખવાનું છે બારમામાં બહુ શીખવાનું છે મેડિકલમાં તો બહુ મહેનત છે જ ત્યાં મહેનત છે જ એ નથી એવું નથી પણ રિયલની અંદર ખરેખર તમે જુઓ તો વધુમાં વધુ ગ્રાસપિંગ કરવાની શક્તિ અને એના મગજને વધુમાં વધુ જે અસર છે એ નાનપણમાં થાય છે એ જ વખતે એને સારું વાતાવરણ જોઈએ સારું એટમોસ્ફિયર જોઈએ તો એ ઘડાઈ શકશે જો આપણે સારું વાતાવરણ નહીં આપી શકીએ સારું એટમોસ્ફિયર પ્રોવાઈડ નહીં કરી તો કોક તો એને ઘડી જ નાખશે કાં તો તમારી શેરી ઘડી નાખશે કાં તો એના મિત્રો ઘડી નાખશે કે આજુબાજુનું જે વાતાવરણ છે એ તમારો ઈલાકો છે એ એને ઘડી નાખશે અને બાળક એ વાતાવરણ જેવું બની જશે એની અંદર એના મિત્રોના ગુણ આવી જશે એના શેરીના ગુણ આવી જશે એટલે બાળકને ઘડવું સારું વાતાવરણ પૂરું પાડવું એ પહેલું કામ મા બાપનું છે અને પછી આગળ જઈને સ્કૂલનું છે સારી સ્કૂલ હશે તો એની પાસે સારું વિઝન હશે સારા સંચાલક હશે તો એ સારું વિચારશે સારા શિક્ષક હશે તો સારું વાતાવરણ પૂરું પાડશે અને બાળકને ઘડી શકશે વિદ્યાર્થીને ઘડી શકશે જો વિદ્યાર્થીનું મગજ બદલાવી નથી શકાતું વિદ્યાર્થીના મગજને ઘડી શકાય છે કોઈ વિદ્યાર્થી હોશિયાર કે કોઈ ઠોઠ આવું કદી હોતું નથી બાળકો બધા એક સરખા જ છે એ બનાવેલું કુદરતનું એક અજીબ સર્જન સર્જન છે છે અને બધા માટે સરખું છતાં પણ આપણે વિદ્યાર્થી કે ઠોઠ એટલા માટે લાગે છે કે વિદ્યાર્થીને જે વસ્તુમાં રસ છે એમાં આપણને હોશિયાર દેખાય છે એને ભણવામાં રસ છે તો આપણે એકેડેમિકમાં એકદમ હોશિયાર દેખાય છે એ જ બાળક ઘણીવાર ડાન્સમાં રસ હોય છે ઘણીવાર એને સ્વિમિંગમાં રસ હોય છે ઘણી વાર એને સ્પીચમાં રસ હોય છે ઘણી વાર એને કંઈ બીજા કામમાં રસ હોય છે ઘણી વાર એને વ્યસનમાં રસ છે બાજવામાં રસ છે ફરવામાં રસ છે ગાડીઓ ફેરવામાં રસ છે તો આપણને એવું લાગે છે આ ભણવામાં કાંઈ કરતો નથી બીજું બધું કરી રહ્યો છે તો એની જે શક્તિ છે બીજી જગ્યાએ જે ડાયવર્ટ છે એને ચેન્જ કરી અને એજ્યુકેશનમાં નાખવાની જરૂર છે એને ક્રિએટિવ કરવાની જરૂર છે નેન્સલ મંડલાએ બહુ સરસ કીધું છે કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ એજ્યુકેશન છે એક વેપન છે એક મિસાઇલ છે એક એ ફૂડતાલીસ એક રાઇફલ છે એ એવી વસ્તુ છે કે દુનિયાને બદલી શકે છે એજ્યુકેશન બદલી શકે દુનિયાને તો કે પરમાણુ બોમ એક મિસાઇલ જેવું કામ કરી શકે તો હા કરી શકે કેમ તો કે એજ્યુકેટેડ વ્યક્તિ છે એ સાયન્સનો જન્મ આપી શકે છે એ ટેકનોલોજીનો જન્મ આપી શકે છે દુનિયામાં નવું ક્રિએશન કરી શકે છે એટલા માટે એ વર્લ્ડને બદલી શકે છે તો સ્વામી વિવેકાનંદે બહુ સરસ કીધું છે કે ગીવ મી હંડ્રેડ નચિકેતા આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ તમે મને સો નચિકેતા આપો સો યુવાનો એવા સંસ્કારી આપો કે હું પણ દુનિયાને બદલી નાખીશ તો વેસ્ટર્ન કલ્ચર અને ઇન્ડિયન કલ્ચર આ બેનું જો કોમ્બિનેશન કરવામાં આવે તો સંસ્કાર સાથે ટેકનોલોજીનો એકદમ સુગમ સમય થાય ફર્સ્ટ ક્લાસ સમન્વય થાય અને ટેકનોલોજીનો સારામાં સારો ઉપયોગ થઈ શકે જો ફક્ત ને ફક્ત એજ્યુકેશન હશે ફક્ત ને ફક્ત માણસ આગળ જવાનો પ્રયત્ન કરશે પ્રામાણિકતા સંસ્કાર કે દેશ તરફની ભાવના નહીં હોય તો સાયન્સનો દુરુપયોગ થશે આઈન્સ્ટાઈને ફિઝિક્સનો જબરજસ્ત વૈજ્ઞાનિક કહેવાય એને ઉર્જાનું સૂત્ર એ બરાબર ડેલ્ટા એમ સ્કર આપ્યું એ જ સૂત્રનો ઉપયોગ કરીને અમેરિકા એમાંથી પરમાણુ બોમ્બ બનાવ્યો એક પરમાણુ બોમ્બ નાગા શિકાને હીરોસીમા ઉપર નાખવામાં આવ્યો તો દસ મિનિટની અંદર દોઢ લાખ માણસોના મૃત્યુ થઈ ગયા કેમ તો કે સાયન્સનો ઉપયોગ છે એ ગેરમાર્ગે થયો આજે દીકરીઓની અંદર આજે સમાજમાં દીકરીઓનું પ્રમાણ ઓછું છે એનું કારણ પણ એ જ છે કે સાયન્સનો મિસયુઝ છે આજે મોબાઈલનો અવળો ઉપયોગ એ પણ એ જ છે કે સાયન્સનો મિસયુઝ છે સાયન્સ છે ટેકનોલોજી છે એ બહુ જરૂરી છે એનો મિસયુઝ ન થાય એટલા માટે સારું વાતાવરણ અને સંસ્કાર પણ એટલા જ જરૂરી છે આપણો ભારતને તમે યાદ કરો દસ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ આપણો પ્રાગ ઐતિહાસિક કાળ આર્ય સંસ્કૃતિનો ઉદભવ ત્યાર પછી આપણી વેદિક સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ દુનિયાના પટ ઉપર લગભગ સાઠ જેટલી થઈ ગઈ લગભગ પૃથ્વીના ગળા પર બસો દેશ છે એની અંદર આપણી ભારતીય સંસ્કૃતિ આજે પણ અડીખમ ઊભી છે કેમ તો કે એ વખતે આપણી જે પરંપરા હતી એજ્યુકેશન સિસ્ટમ હતી એ તપોવન પદ્ધતિની હતી વૈદિક પરંપરાથી અને ગુરુકુલ પદ્ધતિથી બાળકોને ભણવામાં આવતા હતા દસ વર્ષનો વિદ્યાર્થી જ્યારે ગુરુકુલમાં જાય ત્યારે ઋષિઓ અને ઋષિપત્નીઓની જાળવણી કરતા અને ત્યારે ઊંચ નીચના કોઈ ભેદભાવ નહોતા ગરીબ તવંગરના કોઈ ભેદભાવ નહોતા જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ નહોતા અને એ વખતનું બાળક એ વખતનો યુવાને જે સમાજનું સર્જન કર્યું એ સમાજે ભારત દેશને મહાન બનાવ્યો અને સોનેકી ચિડિયા દેશ ત્યારે બન્યો આપણો દેશનો તમે ભૂતકાળ જો ભારતનો ભૂતકાળ એટલો મહાન છે એટલો ભવ્ય છે કે તમે યાદ કરો તો તમારું હૃદય છે ગદગદ ફૂલી જાય એટલો ભરત એટલો ભવ્ય ભારતનો ભૂતકાળ છે સોળ વર્ષની યુવાન અવસ્થાએ સાત કોઠાનું યુદ્ધ લડનાર અભિમાન્યુ આ દેશનો બાળક છે અલગ અલગ જનપદોનું ગઠન કરી અને એક રાજ્યની કલ્પના એવી એક ભારતની કલ્પના આવી એક આયુર્વાદ્યને બનાવી અને સિકંદરને ભારતમાંથી ભગાડ્યો એ ચાણક્ય છે એ આ દેશના છે મુગલોની ચતુરંગી સેનાની સામે જેને બાથ ભીડી તથા અકબરની સામે એકલા હાથે લઈડ્યા એ છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપ આ દેશમાં છે કાખમાં છોકરું મોઢામાં ઘોડાની લગામ અને બે હાથમાં બે તલવાર રાખી અને ચીબડા કાપી અંગ્રેજોના માથા કાપનાર અને ચોવીસ વર્ષની યુવાન અવસ્થાએ દેશ માટે મોત મીઠું કરનાર ઝાંસી લક્ષ્મી ફક્ત ને ફક્ત આ દેશમાં જન્મે છે તું મુજબ ખૂમ દો મેં તમે આઝાદી દૂંગા એવો હુંકાર કરનાર અને અંગ્રેજોને ભારતમાંથી ભગાડનાર સુભાષચંદ્ર બોઝ યા દેશના ક્રાંતિકારી છે શહીદ ભગતસિંહ હોય બીજા કેટલા કેટલા નામ છે પિસ્તાલીસ કિલો વજન પંચોતેર વર્ષની ઉંમર એક લાકડીને ટેકે સત્યાગ્રહને જોડે જે અંગ્રેજ સલ્તનતો કોઈ સૂર્ય આથમતો નહીં એના પાયા ખેંચીને દરિયાની પહેલી પાર ફેંકનાર મોહનચંદ કરમચંદ ગાંધી યા દેશમાં જન્મે છે વસુદેવ કુટુંબકમની ભાવના ચરિતાર્થ કરનાર દુનિયાની સર્વશ્રેષ્ઠ ફિલોસોફી એવું ગીતાનું જ્ઞાન કરનાર અને મહાભારત જેવા જબરજસ્ત યુદ્ધની અંદર એક પણ હથિયાર લીધા વિના પાંડવોને યુદ્ધ અપાવનાર પાંડવોને વિજય અપાવનાર ભગવાન કૃષ્ણ દેશના આદર્શ ભગવાન છે પિતાના વચન ખાતર ચૌદ ચૌદ વર્ષ સુધી જે વનમાં જાય અને પિતાનું કામ કરે ધર્મની રક્ષા કરે એવા ભગવાન રામ એ આ દેશના ભગવાન છે રામ રાજ્યની તમે વાત કરો તો તમને ભારતનો ભૂતકાળ તરત યાદ આવી જાય એ વખતનું રામ રાજ્ય કેવું હશે દુનિયાનું સર્વશ્રેષ્ઠ સ્વર્ગ એટલે ભારત દુનિયાની મહાન સંસ્કૃતિ એટલે ભારત દુનિયાની વિશાળ સંસ્કૃતિ એટલે ભારત જ્યાં આયુર્વેદમાં ચરક સંહિસાની શોધ થઈ તે ભારત આર્યભે જ્યાં જીરોની શોધ કરી તે ભારત મહાભારત મહાભારત રામાયણ ગીતા ભાગવત અને વેદની રૂચાઓ અને સંસ્કૃતના શ્લોકોનું જ્યાં દસ હજાર વર્ષ પહેલાં જ્ઞાન થતું તે ભારત ભગવાન મહાવીર અને ભગવાનનો બુદ્ધનો દેશ એટલે ભારત યાજ્ઞ વલ્ક અત્રી વશિષ્ઠ વિશ્વામિત્ર જેવા ઋષિઓનો દેશ એટલે ભારત પૃથ્વી ઉપર જ્યારે જગતની અંદર એમ થયું કે મારે ક્યાં અવતરવું અને જે ભૂમિનો ભાગ એને પસંદ કર્યો તે ભાગ એટલે ભારત આટલો ભવ્ય ભૂતકાળ આટલા ભૂતકાળના આપણે વારસદાર પણ એના વારસદાર નબળા કહી શકાય કે આજે ભારતનો ભવ્ય ભૂતકાળ છે એ ભવ્યના સ્વરૂપમાં નથી આપણે આટલી વાત કર્યા પછી આપણે વર્તમાનને પણ વિચારવો પડશે ખાલી જ ભૂતકાળની જો વાત કરશું અને વર્તમાનને યાદ નહીં કરીએ તો નહીં ચાલે વર્તમાન આપણો થોડોક એવો પણ છે કે આપણે દુઃખ લાગી જાય શાહરૂખ ખાનનું એક પિક્ચર હતું સ્વદેશ એમાં શાહરૂખ ખાને બહુ સરસ વાત કરી કે આપણે ક્યાંય બેઠા હોય કોઈ ચર્ચા થતી હોય ફોરેનવાળા સાથે ડિપ્લોમસી હોય ત્યારે જો આપણે હારવા લાગીએ અથવા આપણો કોલર નીચો પડવા લાગે અથવા આપણું નબળું દેખાવા મળે ત્યારે આપણે બહુ એવી વાત કરીએ અમારી સંસ્કૃતિ કેટલી મહાન અમારો ભૂતકાળ કેટલો મહાન પણ આપણે વાસ્તવિકતા જોવી પડશે આપણે એ જોવું પડશે કે આપણે છેલ્લા એક હજાર વર્ષની અંદર આપણે કોઈ રિસર્ચ નથી કરી સવારે ઉઠી ત્યારે જે બ્રશ કરી છે બ્રશ અને સાંજે હોય ત્યારે જે ઓલ આઉટ શરૂ કરી છે ઓલ આઉટ એ ટોટલ વસ્તુ ફોરેનની શોધેલી છે આપણે એની કોપી કરી રહ્યા છીએ અગિયારસો ને બાણુંમાં પહેલીવાર દિલ્હીના તખ્તુ ઉપર આરૂઢ પૃથ્વીરાજ ચૌહાણ ઉપર મોહમ્મદ ઘોરી આક્રમણ લઈને આવ્યો ત્યાર પછી તો તગલવંશ આવ્યો ત્યાર પછી તો મુગલો આવ્યા અનેક આક્રાંત દિલ્હી ઉપર આક્રમણ કર્યું ભારત ઉપર આક્રમણ કર્યું પછી યુરોપ ખંડના અલગ અલગ કેટલા બધા આક્રમણો આવ્યા ફ્રેન્ચ આવ્યા ડચ આવ્યા વલંદો આવ્યા અંગ્રેજો આવ્યા અંગ્રેજો છેલ્લા બસો વર્ષ સુધી ભારતને ગુલામ રાખ્યું અગિયારસો ને બાણુંથી ઓગણીસો સુડતાલીસ લગભગ આઠસો વર્ષ રાઉન્ડ ફિગરમાં કેવું હોય તો એક હજાર વર્ષમાં ભારતમાં કોઈ રિસર્ચ ન આવ્યું કોઈ ટેકનોલોજીનો જન્મ ન થયો ક્રિએશનને આપણે દૂર કર્યું આપણે અંધશ્રદ્ધાઓમાં ખોવાણા ધર્મના નામે પણ અંધશ્રદ્ધાઓ કરી ચમત્કારોમાં ગયા માન્યતાઓમાં ગયા જ્ઞાતિ જ્ઞાતિના વેરને કારણે બાજવાનું શરૂ કર્યું ધર્મયુદ્ધો થયા અને આપણે જે એક્ઝેક્ટ સાયન્સમાં કરવું જોઈએ ટેકનોલોજીનો જન્મ આપવો જોઈએ ક્રિએશનને માન આપવું જોઈએ રિયલ એજ્યુકેશન આપવું જોઈએ એનાથી આપણે દૂર થયા એટલા માટે આપણો એક હજાર વર્ષ નબળા ગયા અને આપણે ઘણા બધા આક્રાન્તાઓને નીચે આવ્યા અને ઘણા બધા વિરોધીઓ ઘણા બધા વિધર્મીઓ અને ઘણા બધા આક્રાંતઓએ આપણા દેશ ઉપર રાજ કર્યું અને આપણી આ સ્થિતિ થઈ તમે આજે ફોરેન જો જે આર્યભ્ટ ચૌદસો વર્ષ પહેલાં ઝીરોની શોધ કરી એ ચૌદસો વર્ષમાં અહીંયા કોઈ ઝીરોની આગળ એક્રોનોમિકો અને એ જ ઝીરોનો ઉપયોગ કરીને અમેરિકાએ પૂરું ડિજિટલ વર્લ્ડ ઊભું કરી દીધું સાયબર વર્લ્ડ ખડું કરી દીધું આજે ગૂગલ ચલાવે છે ફેસબુક ચલાવે છે ટ્વિટર ચલાવે છે ટેસ્લા અહીંયા છે માઇક્રોસોફ્ટ છે એમેઝોન અહીંયા છે આપણે છોકરાઓને નોકરી કરવા માટે મોકલીએ છીએ આપણે ફોરેન એટલો ક્રેજ છે અમેરિકામાં જવા માટે વિઝા માટે આજે માણસોની લાઈનો લાગી છે બોમ્બે અને દિલ્હીની ઓફિસમાં એની ફી ચૌદ પંદર હજાર રૂપિયા વિજાની ફીસ છે તમને વિઝા ન મળે તમારી ફી જાય તમારી રોજની જે આપણી ફી જાય છે ને પૈસાના કોથળા ભરાઈ જાય એટલા માણસો ત્યાં લાઇનમાં ઊભા છે કેનેડામાં જવા માટે છોકરાઓની હોડ જાગેલી છે રાજકોટ સિટીના જ બાળકોનું આખું એક એરિયા બની જાય એક સોસાયટી બની જાય કેનેડામાં એટલા બાળકો ફોરેન જાય છે અને ફોરેન એટલા માટે જાય છે પૈસા માટે જાય એવું નથી પૈસાવાળા છોકરા પણ જાય છે કેમ તો કે સારામાં સારી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ છે આધુનિક જીવન છે ટેકનોલોજીનો સુભગ સમન્વય છે જમવાનું ફ્રેશ મળે છે મેડિકલની ફેસિલિટી સારી છે આપણો તો ક્યાંય નંબર છે આપણી પાસે ક્વોલિટી છે એકસો ને ચાલીસ કરોડનો દેશ ફક્ત ને ફક્ત વસ્તી વધારામાં પહેલો નંબર છે પ્રદૂષણ કરી રહ્યા છીએ જ્યાં ત્યાં થૂકી રહ્યા છીએ કચરો ફેંકી રહ્યા છીએ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા નથી એજ્યુકેશનની અંદર પણ સાયન્સ અને આવિષ્કાર સારી વસ્તુનો કરી શકતા નથી તમે જાઓ ફોરેનમાં જાઓ ફરો એક દિવસ યુરોપ ખંડમાં પંદર દિવસ રહ્યો તમારો સફેદ સળ છે એમાં કાળો ડાઘ નહીં લાગે આખું સિંગાપુર વાળો આખા સિંગાપુર વાળામાંથી એક કિલો ધૂળ તમને નહીં મળે આખું તમે યુરોપ ખાના સારા સારા દેશો છે ક્રાઇમ રેટ ઝીરો છે દુનિયા આટલી વિકસી રહી છે આજે હવે તમે દુબઈની અંદર જાઓ તો દોઢસો માળનું મકાન છે દુબઈ બુજ ખલીફા એકસો ને પચાસ માળનું છે ભારતની અંદર સો માળનું કોઈ બિલ્ડિંગ નથી આપણી પાસે હવે એન્જિનિયર નથી કે દોઢસો માળનું મકાન બનાવી શકે અમદાવાદથી દિલ્હીની બુલેટ ટ્રેન માટે આપણે જાપાનની ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડ્યો છે આ આપણી સ્થિતિ છે કેટલા નોબેલ પ્રાઇઝ આપણી પાસે છે કેટલા ઓલિમ્પિક એવોર્ડ છે કેટલા ઓસ્કોર એવોર્ડ છે કેટલા પોલીસર એવોર્ડ છે કેટલા સાયન્ટિસ્ટો છે ભારત પાસે હતું બધું ભૂતકાળ બહુ ભવ્ય હતો વર્તમાન આ છે મને મારા દેશનું ગૌરવ છે મને મારા દેશનું ખૂબ જ ગૌરવ છે પણ હું તમને વાસ્તવિકતા બયાન કરી રહ્યો છું મારો દેશ નીચો છે નીચો બતાવો નથી દેશને આપણે આગળ લેવો જ છે દુનિયાની સામે ઊભો રાખવો જ છે સમવડું થવું જ છે ઓગણીસોને સુડતાલીસમાં જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ભારતની એવરેજ આયુષ્ય તેત્રીસ વર્ષની હતી આજે વધીને પાસાઠ વર્ષની થયા છે તે દિવસે આપણી પાસે ટેકનોલોજીમાં કાંઈ નહોતું ત્રીસ કરોડમાંથી વીસ કરોડના લોકોને બે ટકનું ખાવાનું નહોતું મળતું આજે સ્થિતિ સુધરી છે આજે દુનિયામાં આપણે આગળ છે આજે જી ટ્વેન્ટી દેશનું શિખર સંમેલન હોય તો આપણા પીએમ સાહેબની આગેવાની છે અત્યારે આપણું જે ટર્નઓવર છે એ લગભગ લગભગ પાંચ ટ્રિલિયન ડોલર જેવા થાય એના માટે સરકાર મી રહી છે આપણો જીડીપી છે એ સાતની આજુબાજુ ચાલી રહ્યો છે અનેક મલ્ટીનેશનલ કંપનીઓને હવે ભારતમાં આવવાની ઈચ્છા થઈ રહી છે એકવીસમી સદી છે એ તો ઉત્ક્રાંતિની સદી છે બધું જ ક્રિએટિવ વસ્તુ આગળ વધી છે આખી દુનિયા આગળ વધે છે એમાં ભારત હવે આગળ વધી રહ્યું છે ફરીવાર આપણી કાયા પલટ થઈ રહી છે ફરીવાર આપણે આગળ જઈ રહ્યા છીએ આપણો ટેકનોલોજીમાં આપણું નામ છે અવકાશ યાનની અંદર પણ અત્યારે આપણે આપણું નામ છે યુનો હોય વર્લ્ડ બેંક હોય ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી હોય ફોરેન પોલિસી હોય તો બધી જગ્યાએ અત્યારે વિદેશવાળા ભારતને પૂછી રહ્યા છે યુક્રેન રશિયાનું યુદ્ધ હોય તો ત્યાં પણ આપણું વેઇટેજ છે માટે આપણે ગ્રો થઈ રહ્યા છીએ આપણે આગળ થઈ રહ્યા છીએ સરકાર છે એ નવી એજ્યુકેશન પોલિસી પણ લાવી રહી છે જો સમાજને સુધારવો હશે દેશને આગળ લાવવો હશે તો પાયાથી કામ કરવું પડશે અને પાયામાં સૌથી પહેલી જરૂરિયાત છે એ મા બાપની હોય છે અને બીજી સેકન્ડ જરૂરિયાત છે સ્કૂલની હોય છે મા બાપ છે એ ધ્યાન આપશે તો બાળકનું ઘડતર સારું થઈ શકશે અને પછી સૌથી મોટી જવાબદારી સ્કૂલની છે કોલેજોની છે સારામાં સારો સમાજ બનવા માટે સારામાં સારો યુવાન જોશે અને સારામાં સારો યુવાન બનાવવા માટે સારામાં સારી સ્કૂલો જોશે સારી સ્કૂલ માટે સ્કૂલના સંચાલકોની પાસે વિઝન જોશે ક્રિએટિવ માઇન્ડ જોશે અને દેશ પ્રત્યેની સારી ભાવના જોશે જો પ્રામાણિકતા નહીં હોય તો આ બધું જ નહીં થઈ શકે ઓનેસ્ટી નહીં હોય તો પણ આ બધું જ નહીં શકે સંચાલક તરીકે હું પણ મારી આશા વ્યક્ત કરું કે અમે જે સ્કૂલ તરીકે પ્રયત્ન કરી રહ્યા છીએ તો અમારી સ્કૂલ છે એ સારામાં સારા વિદ્યાર્થીને કરે જે વિદ્યાર્થી આગળ જશે મોટો થશે એ સારો યુવાન બનશે અને સારા યુવાનમાંથી ભારત દેશનું સાર્વભૌમિત્વ થઈ શકે એવો સમાજ નિર્માણ થઈ શકશે અને આટલો બેસ્ટ સમાજ જો નિર્માણ થશે તો સારા દેશની કલ્પના કરી શકાશે અને એકવીસમી સદીમાં આપણે આઝાદ થયા ઓગણીસોને સુડતાલીસમાં અને બે હજારને સુડતાલીસે સો વર્ષ પૂરા થશે અત્યારે ભારતની આઝાદીનો અમૃતકાળ ચાલે છે બે હજારને સુડતાલીસ એટલે કે સો વર્ષ આજથી પચીસ વર્ષ પછી આપણે આપણો જે વિકાસશીલ દેશ છે એમાંથી વિકસિત બનવાનું છે મોદી સાહેબે એવું આહવાન કર્યું છે કે પચીસ વર્ષમાં વિકાસશીલમાંથી આપણે વિકસિત બનવાનું છે અમેરિકા વિકસિત છે જાપાન વિકસિત છે યુરોપ વિકસિત છે આપણે વિકાસશીલમાંથી વિકસિત તરફ જવાનું છે અને એના માટે આપણી પાસે પચીસ વર્ષ છે આજે નાના નાના યુવાનો અત્યારે પરફોર્મ કરી રહ્યા છે જે ટકા લઈ રહ્યા છે જે ભણી રહ્યા છે એ વીસ વર્ષ પછી યુવાન હશે એની પાસે કામ કરવાની તાકાત હશે એ ફોરેન હશે એ ભારતમાં હશે એ સીએ હશે એમબીએ બી એ હશે ડૉક્ટર હશે એન્જિનિયર હશે ત્યારે દેશ છે એની સ્પીડ પણ સારામાં સારી હશે તો આજનો યુવાનને આપણે સરસ ભણાવશું તો ભવિષ્યનું ભૂતકાળ છે ભવિષ્યનું જે ભારત છે એને મહાન દેખી શકશું ભૂતકાળનું ભારત મહાન હતું જ એક હજાર વર્ષનો વર્તમાન આપણો નબળો થયો છે તો ભવિષ્યનું ભારતને પણ આપણે મહાન બનાવી શકીએ એના માટે સ્કૂલ અને સમાજ સાથે મળીને કામ કરશે તો દેશને મહાન બનાવી શકશું ઘણું બધું કહેવાનું હોઈ શકે પણ આપણે વિદ્યાર્થીની કર્તૃત્વ શક્તિ નિહાળવા માટે મળ્યા છીએ આગળનો કાર્યક્રમ આપણે વિદ્યાર્થીનું જોઈશું એટલું કહીને હું વાણીવાની વાણીને વિરામ આપીશ જય હિન્દ જય ભારત